ચૂંટણીની તૈયારીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નવસારી શહેરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હોર્ડિંગ્સ જામ્યો છે। અરે આમ તો નવસારીમાં ભાજપ સરકાર અને ભાજપ પક્ષના વિકાસના કામો અંગેના પોસ્ટર અને હોર્ડિંગ્સ તો આખું વર્ષ જ જોવા મળે છે। જો કે હાલ તેમાં કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં ભાજપ સરકારે કરેલ વિકાસના કામોના બસ મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે। ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જામશે ત્યારે આમ આદમી પાર્ટી પણ હવે રેસમાં આવી છે। ત્યારે તે પણ તેમાં જોડાય તો નવાઈ નહીં। ત્યારે ઉલ્લેખનીય છે કે હાલની વિધાનસભાની મુદત ડિસેમ્બર 2022 માં પૂર્ણ થાય છે। ત્યારે હવે જનતાને કઈ પ્રકારના વાયદાઓ આપવામાં આવશે અને જનતાનો મિજાજ કેવો રહેશે તે તો ઇલેક્શનમાં જ ખબર પડશે। ના એન્ડ ભાગમાં અંત ભાગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અનેક યોજનાઓની માહિતી પૂરી પાડવા માટે શહેર અને જિલ્લામાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે। સાથે સાથે જે કંઈ પણ સરકારની બંને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની કામગીરી છે એનો બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ અને પ્રચાર થાય એના માટે અમારા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ બૂથ સુધીના ઘરે ઘર સુધી પ્રચાર કરીને લોકોની યોજનાઓની માહિતી આપી રહ્યા છે અને જે લોકોએ સરકારના લાભો લીધા છે યોજનાનો એનો પણ સંપર્ક કરી રહ્યા છે। આ વખતનો જે વાતાવરણ છે ખૂબ સરસ વાતાવરણ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારની ખૂબ સરસ કામગીરી છે। કોરોના મહામારી હોય કે અત્યારે છેલ્લે નવસારી જિલ્લાની ચારે ચાર નદીઓમાં પૂર આવ્યા હતા ત્યારે નવસારી જિલ્લાની લગભગ 1.5 લાખ જેટલી જનતા અસરગ્રસ્ત હતી। એને લઈને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિવસ રાત લોકો વચ્ચે ઊભો રહીને કોરોના મહામારી હોય કે પૂર રાહત હોય એમાં કામગીરી કરીને લોકોને સંતોષકારક લોકોને બને એટલી ખૂબ મદદ કરી ને લોકોને સહાયતા પૂરી પાડી હતી। ભારતીય જનતા પાર્ટી પર લોકોને વિશ્વાસ એટલા માટે છે કારણ કે કોઈ પણ તકલીફ હોય મુશ્કેલી હોય ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ લોકો વચ્ચે રહીને સેવા કરતો હોય। અત્યારે પૂર રાહતની કામગીરી હતી કે અત્યારે કોરોના મહામારી હતી ત્યારે કોંગ્રેસ હોય કે આપના લોકો કોઈ પણ લોકો એક પણ જગ્યાએ દેખાયા નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે ઊભા રહીને લોકોની સહયોગ લઈને લોકોને અનાજ પાણી રાશન કીટ સાથે ધાબળા સાથે સાથે ટાળપત્રી અને એની સાથે સાથે ફૂડ પેકેટ જેવી લોકોને પૂરેપૂરી મદદ કરી છે। એને લઈને લોકોમાં ખૂબ સારો વિશ્વાસ છે એને લઈને લોકો ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો ભરોસો કરે છે અને એને લઈને આવનારા સમયમાં જે નવસારી જિલ્લાની અમારી 4 વિધાનસભાઓ છે તે આ વખતે અમે ચોક્કસ 4-4 વિધાનસભા અમે જીતશું એવું અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે। કોંગ્રેસ પક્ષનું શીર્ષ નેતૃત્વ છે સેન્ટરથી લઈને સ્થાનિક સુધીનું એ ટોટલ 2022ના ગુજરાત વિધાનસભાના આવનાર ઇલેક્શનની તૈયારીમાં લાગેલું છે અને આ વખતે ઉપરથી મોનિટરિંગ ચાલે છે। પ્રભારીઓ દરેક વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે તેની ઉપર મિનિસ્ટરો પણ કામે લાગવાના છે અને આ વખતે કોંગ્રેસે દરેક શહેરોની અંદર મોટા હોર્ડિંગ્સ પોસ્ટર મૂકી અને LED વાન પણ ફરતી કરી છે જેના દ્વારા લોકોને કોંગ્રેસના અત્યાર સુધી કરેલા કામો અને આવનારા સમયમાં કોંગ્રેસ શું કરવા માંગે છે તેનો વિસ્તૃત અહેવાલ મળશે। લોકોની વચ્ચે LED વાન ફરશે તેના થકી યુવાનોને જે ખબર નથી કે કોંગ્રેસના શાસનમાં આ દેશમાં શું શું વિકાસના અને પોઝિટિવ કામો થયા છે તેની પણ માહિતી મળશે અને પ્રચાર અભિયાન પૂરજોશમાં ચલાવવા માટે દરેક શહેરના મુખ્ય રસ્તાઓ પરના મોટા હોર્ડિંગો પર કોંગ્રેસે પોતાના હોર્ડિંગ લગાવવાનું પણ ચાલુ કર્યું છે। આમ આદમી પાર્ટીની તમે વાત કરો છો પણ ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને સ્વીકારતી જ નથી। આ પહેલાં પણ શંકરસિંહ વાઘેલાની પાર્ટી કેશુભાઈની પાર્ટી જનતા પક્ષ ચીમનભાઈનો ગુજરાત જનતા દળ આ બધા અહીંયા પ્રયાસ કરી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી બાબતે અમને કોઈ ચિંતા નથી। આમ આદમી પાર્ટી એની રીતે ઇલેક્શન છે એટલે પ્રયાસ કરશે પણ આમ આદમી પાર્ટીને અમે કોમ્પિટિશનમાં ગણતા નથી। રિપોર્ટ NTC ન્યૂઝ।